સવાર સામખ્યાની મધ્યે સર્વે જ્ઞાતિ માટે નેત્ર યજ્ઞની સાથે મેડિકલ કેમ્પ યોજાયો. કચ્છના પ્રવેશ દ્વાર સામખ્યારી મધ્યે પરમ પૂજ્ય શ્રી રણછોડદાસ બાપુ ચેરિટેબલ હોસ્પિટલ રાજકોટ તથા સામખ્યારી લોહાણા મહાજનના પુનિત સેવા સહકાર અને હોસ્પિટલ અને મા મેડિકલના સૌજન્યથી 1.5 વર્ષ પહેલા સામખ્યારીના વેપારી અગ્રણી ધનસુખભાઈ ઠક્કરનો બડો મિત્ર વર્તુળ ધરાવતા જુવાન પુત્ર વિવેક રાજ ઉંમર વર્ષ 22નું એક એક્સિડન્ટ દરમિયાન અવસાન થયેલ હતું, જેનો ઘેરો આઘાત સમગ્ર વાગડ સાથે પૂરા કચ્છમાં જોવા મળેલ અને તે આઘાતમાંથી આજે પણ આ વેપારી પરિવાર બહાર નથી નીકળી શક્યો. પણ મક્કમ મનોબળ અને સેવાકીય વિચારો ધરાવતા ધનસુખભાઈએ વિચાર કર્યો કે આમને આમ રોતા રહેવું તેના કરતાં કાંઈક એવું કરું કે નાના છોકરાને સારી ધંધાની લાઈન પણ મળી જાય અને સેવાકીય પ્રવૃત્તિ પણ થાય તેવી ઉમદા ભાવના સાથે તેઓએ સામખ્યારી મધ્યે મા હોસ્પિટલ શરૂ કરી અને શરૂઆતથી તેમણે પ્રસૂતિના નોર્મલ દર સાથે બેટી બચાવો બેટી વધાવો અભિયાન શરૂ કરેલ છે. અને જો પ્રસૂતિ દરમિયાન જો દીકરીનો જન્મ થાય તો તેમની મા મેડિકલ દ્વારા દવામાં પણ 10% રાહત આપવાની સાથે હાલમાં જ ગુજરાત સરકાર દ્વારા નવી બહાર પાડેલી યોજના જેમાં દીકરીને ₹1,00,000ની સહાય મળે છે તેના ફોર્મની નિઃશુલ્ક ભરી આપવામાં આવે છે અને હોસ્પિટલ ચાલુ કરતાની સાથે જ મા હોસ્પિટલ અને મા મેડિકલના સૌજન્યથી રાખેલા કેમ્પમાં સામખ્યારી તથા આજુબાજુના ગામના લોકોએ આ નેત્રી નિદાન મહાયજ્ઞનો લાભ લીધો હતો. નેત્રમણી કેમ્પમાં 206 દર્દીઓને તપાસવામાં આવેલ, જેમાં 47 દર્દીઓને મોતિયાના ઓપરેશનની જરૂરિયાત જણાવેલ, જેમાંથી 31 દર્દીઓ ઓપરેશન કરાવવા માટે તૈયાર થતા તેમને રણછોડદાસ બાપુ ચેરિટેબલ હોસ્પિટલ રાજકોટ મધ્યે મોકલવામાં આવેલ હતા તથા ધનસુખભાઈની હોસ્પિટલમાં સેવા આપતા સેવાભાવી ડૉક્ટર નેહલબેન આહિર દ્વારા 12 ગાયનેક દર્દીઓ તથા 10 જનરલ દર્દીઓને નિઃશુલ્ક તપાસી સેવા આપેલ તો મા મેડિકલમાંથી નીલ ઠક્કર દ્વારા દર્દીઓને રાહત દરે દવાઓ આપવામાં આવેલ હતી. કેમ્પનું દીપ પ્રાગટ્ય સંધ્યાગીરી બાપુ આશ્રમના મહંત શ્રી પરમ પૂજ્ય પ્રકાશનંદગીરી બાપુ ગુરુ ભગવંત ગીરીજી તથા ઠક્કર પરિવારના મીનાબેન રાજ દ્વારા કરવામાં આવેલ હતું. ગુરુ રણછોડદાસજી બાપુ હોસ્પિટલ રાજકોટ દ્વારા અને અહીં સામખ્યારી વાર માધ્યમના સહકારથી નેત્રયજ્ઞ વિનામૂલ્યનું આયોજન કરવામાં આવ્યું છે અને આવીન ધનસુખભાઈ રાજના સ્મરણાર્થે આ આયોજન કરવામાં આવેલ છે. ત્યારે આમાં જરૂરતમંદ લોકો લાભાર્થીઓ આનો વિશેષમાં વિશેષ લાભ લેશે અને લઈ રહ્યા છે, ત્યારે આમાં એમને ગુરુકૃપા ખૂબ જ સારી રીતે ઉતરે તેવી ભાવના પણ અત્યારે અમે પ્રદર્શિત કરીએ છીએ. અમે માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ અંજાર દ્વારા આવા કેમ્પો કચ્છની અંદર સમગ્ર તાલુકાઓમાં પણ રણછોડદાસજી બાપુની પ્રેરણાથી શરૂ કરાવેલા છે, ત્યારે વધુને વધુ લોકો લાભ લે એવું અમે ઈચ્છીએ છીએ. અને આજે જ્યારે સારામાં સારી સંખ્યા થઈ છે ત્યારે એમ જણાય છે કે આ વિસ્તારના લોકો સારી રીતે એમને લાભ મળશે અને લાભાન્વિત થશે. આયોજકોને પણ અમે ખૂબ જ ધન્યવાદ પાઠવીએ છીએ અને ઈશ્વરની કૃપા સૌના પર બની રહી તેવી ભાવના વ્યક્ત.